ફોર વ્હીલર ની જેમ જ અહીંથી આપણે ગેર બદલતા જઈએ. તમે જોઈ શકો છો આમાં જે સ્પીડ છે પેલા ગેર કરતા વધી ગઈ. ઘણા વર્ષોથી આ ઓટોમેટિક ઓરણી બનાવે છે અને આપણી સાથે છે ધરતીમાંથી રવિભાઈ. અને રવિભાઈ તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં. આપણે આ વિડીયો દ્વારા તમે ખેડૂત મિત્રોને જણાવો કે શું શું ધરતી ઓટોમેટિક ઓરણીના અત્યારે આધુનિક જમાના પ્રમાણે શું શું ખાસિયતો છે અને શું શું નવું લાવી રહ્યા છો તમે ખેડૂતો માટે, તો એ ખેડૂત મિત્રોને અમારા જણાવો પહેલા. આપણે ધરતી ઓટોમેટિક ઓરણી 1995 લઈને અત્યાર સુધી છેલ્લા 28 વર્ષથી ઓટોમેટિક ઓરણી બનાવીએ છીએ. એમાં અમારે ઓરણીને બાદ કરતાં રોટાવેટર છે, મલ્ચિંગ મશીન છે, ફર્ટિલાઇઝર, બ્રોડકાસ્ટર, એવી રીતના અલગ અલગ વેરાયટીઝ છે. ઓરણીની વાત કરીએ કે ઓરણીમાં અત્યારે લેટેસ્ટ જે ટેકનોલોજી અમે અપનાવીએ છીએ એ પ્રીમિયમ સિરીઝ મોડલ છે અને એમાં પણ આપણે હવે આ ટાઈપનું એક ગેરબોક્સ આપી દીધું છે. તો એ ગેરબોક્સ થકી જે પહેલાં રોટર બદલવા પડતા હતા એ રોટર હવે બદલવા નથી પડતા, ખાલી ટુ વ્હીલર અને ફોર વ્હીલરની જેમ જ અહીંથી આપણે ગેર બદલતા જઈએ. હા, એમનો આપણે ડેમો હમણાં જોઈએ કે કઈ રીતના આ કામ કરે છે ગેરબોક્સ. અત્યારે પહેલા ગેરમાં છે એટલે તમે અહીંયા રોટર જોશો ને, એટલે રોટર ધીમે ફરે છે. તો અને જ્યારે આપણે ગેર બદલીએ, જો ગેર બદલે છે આ ગેર બીજા ગેરમાં છે તો સ્પીડ વધી ગઈ, એવી રીતના ત્રીજા ગેરમાં એમનાથી સ્પીડ વધશે, ચોથો અને હવે આપણે પાંચમા ગેરમાં તમે જોઈ શકો છો આમાં જે સ્પીડ છે પહેલા ગેર કરતાં વધી ગઈ. એટલે આમની મદદથી, ગેરબોક્સની મદદથી આપણે જે બિયારણનો દર હોય તે બિયારણનો દર આપણે વધઘટ કરી શકીએ છીએ દર એક રોટરમાં. હા, એક ને એક રોટરમાં. એક રોટરમાં કદાચ ખેડૂત મિત્રો કોઈને એવું થાય કે 20 કિલો નાખવું છે ને ઈ જ બીજા ખેડૂતને 30 કિલો નાખવું હોય તો રોટર બદલાવવાની જરૂર નથી, ગેરની સ્પીડ કોઈ પણ પ્રકારનું પાનું પકડ લીધા વગર. હા, ખાસ વસ્તુ કે આ ખૂબ પ્રીમિયમ મોડલ છે જે પહેલાં આપણે ફ્રેમ આવતી હતી સાઈડમાં જે છે મેઇન ફ્રેમ, એ ફ્રેમની જગ્યાએ આપણે અત્યારે સીટ મેટલને વાળીને, અહીંયા દેખાય છે આ ખૂબ શીટ મેટલને વાળીને આપણે ફ્રેમ બનાવવામાં આવી છે, જેથી કરીને ટ્રેક્ટરમાં જે ધ્રુજારી, ટ્રેક્ટરને લીધે ઓરણીમાં ધ્રુજારી આવતી હતી એ હવે ઘટી જાય એટલે બિયારણનો દર જે છે એ જળવાઈ રહે. રવિભાઈ, આ જે ગેર આપણે છે કયા કયા મોડલમાં તમે આપો છો? બધા જે આપણે મોટા ટ્રેક્ટરમાં જે 9 દાંતાથી લઈ અને 25 દાંતા સુધીની જે ઓરણી આવે એમાં આપણે ગેરબોક્સ આપીએ છીએ. જો ના જોતું હોય તો ડાયરેક્ટ જે સિસ્ટમ હતી એ આવે, રેગ્યુલર છે, રેગ્યુલર સિસ્ટમ આવે છે. બરાબર. અને આ પ્રીમિયમ મોડલ જે તમે કીધું, હા, એમાં કયા કયા ઓફર આવે છે? ગેલ્વેનાઇઝ્ડ એસેસ, ખેડૂત મિત્રોની ચોઈસ મુજબ બધી પ્રકારના કે આમાં પ્રીમિયમ સિરીઝ છે એટલે આખું મોડલ પ્રીમિયમ, ગેરબોક્સ ઉપરનું જે પેટી હોય દાણા ભરવાની એ આખી સ્ટીલ, જેને આપણે એસેસ કહીએ. અને હવે જે જીરું છાંટવાનું જે ઓફર આવતું હતું એ પહેલાં ફાઈબર બોક્સમાં આપતા હતા અને પ્રીમિયમ સિરીઝ આખું મોડલ આપણે આપી દીધું એટલે જીરુંનું જે ઓફર છે એ પણ હવે આપણે એસેસમાં આપીએ. રવિભાઈ, ઓટોમેટિક ઓરણીમાં તો તમે ખૂબ સારા મોડલ અને ખૂબ સારી રીતે બનાવો છો, હવે ખેડૂતને લગતા બીજા કયા ઓજાર તમે બનાવો છો અને એની શું ખાસિયતો છે એ પણ આપણા ખેડૂતોને વિડીયો દ્વારા જણાવો. ખેડૂતને લગતા ઓજારોમાં જે વધારે ખેડૂતો તરફથી ડિમાન્ડ આવતી હોય એમાં રોટાવેટર આવે. તો રોટાવેટર જે આપણે બનાવીએ છીએ એમના વિશે તમને કહી દઉં. અહીંયા આપણે આ એક જે મોડલ છે જેમને અમે લાયન સિરીઝથી ઓળખીએ છીએ, લાયન સિરીઝ એટલે સૌથી હેવી મોડલ, કે જે ખેડૂતો વધારે ભાડે જતા હોય, એમની જમીન વધારે કડક હોય એમના માટે આખું રોટાવેટર હેવી આવે. આમાં જે મેઇન ખાસિયત છે એ આપણી બ્લેડની છે. આ જે બ્લેડ છે એ બ્લેડ તાયો જાપાનની કંપની છે, જે વર્લ્ડની સૌથી બેસ્ટ બ્લેડ આવે, સૌથી મજબૂત બ્લેડ આવે એ બ્લેડ આપણે આમાં વાપરીએ છીએ. ખાસ આપણને ખ્યાલ જ હશે અને ખેડૂત મિત્રોને પણ ખ્યાલ જ હશે કે રોટાવેટરમાં સૌથી વધારે લોડ બ્લેડ ઉપર આવતો હોય. બ્લેડ ઉપર આવે એટલે ગેરબોક્સ ઉપર આવે, ગેરબોક્સ ઉપર આવે એટલે ટ્રેક્ટર ઉપર આવે, ટ્રેક્ટર ઉપર જો લોડ વધારે આવે તો ડીઝલ વધારે ખાય. તો એમનું આખું સોલ્યુશન આપણે બ્લેડથી જ આપી દીધો. બ્લેડ વ્યવસ્થિત આપણે સૌથી મજબૂત આપી દીધી એટલે બાકી ક્યાંય લોડ આવે જ નહીં, જો લોડ ના આવે તો ડીઝલ વધારે ખાવાનું નથી. પણ ખેડૂતો આમ જોઈએ ને, આપણે હિસાબ ના કરતા હોય વર્ષનો, પણ આ રોટાવેટરનો હિસાબ કરીએ તો ડીઝલ દર વર્ષે 5,000 થી 7,000 એમાં બચાવે છે. એટલે આખું પ્રીમિયમ સિરીઝ આપણે જે કહી શકાય. રોટાવેટર ખેડૂતોને બધાને ખબર જ હશે કે રોટાવેટર વગર કાંઈ થાય નથી, થાય જરૂરિયાત ફરજિયાત થઈ ગયું છે રોટાવેટર અત્યારના ટાઈમમાં. એનું કારણ છે કે જે બીજા ઇમ્પ્લિમેન્ટ છે, દાખલા તરીકે ઓટોમેટિક ઓરણી આખી હોય તો પેલા રોટાવેટર રાખીએ તો મજા આવે, તો મજા આવે. ઓટોમેટિક ઓરણી જોઈએ ધરતીની અને હવે રોટાવેટર પણ અલગ અલગ મોડલ જેવા ખેડૂતોની જેવી ચોઈસ, જો મિની ટ્રેક્ટરના રોટાવેટર પછી અલગ અલગ રાજ્યોની અલગ અલગ ઓટોમેટિક ઓરણી
જો જે મુજબ લગભગ કંપની દ્વારા બધા જ ખેડૂતોની જેવી ચોઈસ એ મુજબના અલગ અલગ મોડલ બનાવવામાં આવે છે, જે તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો. એક દાંતાથી લઈ અને 25 દાંતા સુધીની અલગ અલગ કંપની જે ખેડૂતની ચોઈસ હોય એ મુજબના ઓટોમેટિક ઓરણી બનાવવામાં આવે છે. મિની ટ્રેક્ટર, મોટા ટ્રેક્ટર, સિંગલ ઓફર, ડબલ ઓફર, જેવું ખેડૂતની ચોઈસ, જે તમે ડિસ્પ્લેમાં વિડીયોમાં જોઈ શકો છો. તો ખેડૂત મિત્રો, તમે જોઈ અલગ અલગ નવા નવા મોડલ જે ઓટોમેટિક ઓરણીના અને રોટાવેટરના જોયા. આપણે અત્યારે આવી ગયા છીએ જે ફેક્ટરી મેન્યુફેક્ચર થાય છે ત્યાં ધરતીનું. તો ચાલો આપણે અંદર જઈને જોઈએ કે આ બધા મોડલ કઈ રીતે તૈયાર થાય છે અને એની આ ખાસિયતો અને જે બધા જ મોડલ એક સરખા જળવાઈ રહી એની માટે કંપનીએ શું શું તકેદારી રાખેલી છે અને કઈ કઈ રીતે આખું ફિટિંગ થાય છે એ બધી અંદર આપણે ફેક્ટરી વિઝિટ કરીએ. રવિભાઈ આપણી સાથે છે અને બધું પ્લાન અંદર બતાવશે. આ જે આખો વિભાગ છે, આપણે ખેડૂત મિત્રોને બતાવી દઈએ, આ આખો અમારો એક સ્ટોર છે. કોઈ પણ વસ્તુ હોય એ ગમે ત્યારે જરૂરિયાત પડે એ મુજબ આપણે આ દરેક વસ્તુ સ્ટોર કરેલી હોય. દરેક મટીરિયલ, જે કાંઈ પણ નાનું મોટો પાર્ટ્સ હોય, એમના અલગ અલગ કોડ આપેલા હોય એબીસીડી મુજબ. એમાં પણ સબ કોડ હોય 1 2 3 4, એવી રીતના કાર્ટૂનની અંદર અથવા તો બોરીની અંદર એમાં એમની અંદર બધું દરેક વસ્તુ સ્ટોર. આપણે નીચે જોયું એ જ રીતના આ પણ એક અલગ સ્ટોરેજ એરિયા છે. ઓરણીની અંદર જે કાંઈ પણ ફાઈબર પાર્ટ્સ વપરાતા હોય એમનો આ સ્ટોરેજ છે. અલગ અલગ પાર્ટ્સનું બોરી ભરી અને જેમ નીચે સિસ્ટમેટિક કામ હતું એમના કોડ વાઇઝ, એ જ રીતે કોડ વાઇઝ આપણે અહીંયા પણ એરેન્જ કરેલું છે. આ જે આખો વિભાગ છે, કોઈ પણ મટીરિયલ આપણું ઓરણીને લગતું કે રોટાવેટરને લગતું કોઈ પણ મટીરિયલ આવે, સૌથી પહેલાં અહીંયા આવે અને આપણે પ્રેસ અથવા તો શીટ મેટલ વિભાગ કહીએ. અમારું જે લેઝર કટિંગમાંથી કટિંગ થઈને આવતું હોય એ પાર્ટ અહીંયા હશે સ્ટોર. અને બીજું જે કાંઈ પણ બેન્ડિંગ હોય કે ઓરણીના હોપર છે એ બધું બેન્ડિંગ શીટ મેટલનું કટિંગ. આ આખો એક શીટ મેટલ વિભાગ છે અને પ્રેસ કહી શકીએ. એટલે આમની અંદર જે કાંઈ પણ લોખંડની પ્લેટ હોય, ઓરણીનું હોપર હોય તો એમની જે પ્લેટ હોય એમને વાળવું, એમની એ બધું અહીંયા થાય. આખું આ પ્રેસ છે, પ્રેસની અંદર જે કાંઈ આપણે ઓરણીના પત્ર કટિંગ થતા હોય એ કટિંગ આ મશીન છે. એ જે કાંઈ પણ એમના કારીગર હશે એ ત્યાં ડિસ્પ્લે છે એમાં સેટ કરી દેશે. એ પ્રમાણે એમની અંદર આ જે તમે કટિંગ મશીન જોવો છો, આપણે ખેડૂતની ભાષામાં કહેતો કે પતરા કટિંગ કરવાનું મશીન અથવા પ્લેટ કટિંગ કરવાનું, આમાં કોમ્પ્યુટરમાં એક વખત માપ નાખી દીધા પછી કોઈ પણ જે માપ નાખેલું હોય એ કદાચ 1 પીસ બનાવો કે 1000 પીસ બનાવો, સેમ જ માપ રહીએ અને સેમ માપ રહીએ એટલે બધા જ મોડલ એક સરખા બને. પતરા તો કટ થઈ ગયા, હવે એમને જયારે આપણે વાળવું છે એમના માટે બેન્ડિંગ મશીન છે. તો આ ભાઈ જે કારીગર અહીંયા કામ કરતા હશે એ ડિસ્પ્લેની અંદર બધું સેટ કરી દેશે. એટલે જે કાંઈ પણ પતરા છે એમને કેટલી ડિગ્રીએ વાળવા એ એક્ઝેક્ટ આપણને મળશે. ક્યારેય ઓરણીમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં હોય કે ભાઈ અલગ રીતે વળી ગયું એમ, એક્યુરેસી વાળું કામકાજ હશે. અહીંયા તમે જોઈ શકો છો ઓરણીનું જે હોપર છે એમનું જ બેન્ડિંગ ચાલુ છે, એ હોપર જ મળે છે. લેઝર કટિંગમાંથી માલ આવ્યો હોય છે, કટિંગ થઈ સાઈડમાં વાળી લીધેલું છે, હવે અહીંયા ફાઈનલ એમને સ્ટેપ આપવામાં આવે. ડિસ્પ્લે જે સામે દેખાય છે ત્યાં સેટ કરી દીધું હોય આ રીતના વાળવું છે, એ ડિસ્પ્લેમાં કારીગર હશે સેટ કરી દેશે. અને અહીંયા એક્ઝેક્ટ આપણને જ્યાં જે આપણે હોપર વળતા હતા એ હોપરની ઉપર જે વેલ્ડિંગ કરવું પડે એ અહીંયા સ્પોટ વેલ્ડિંગ થાય. એ સ્પોટ વેલ્ડિંગમાં પહેલાં તો શું થતું, આપણે જે વેલ્ડિંગ સાદું કરતા હતા આખી લાઈન ખેંચતા હતા પછી એમની ઉપર ગ્રાઇન્ડર મારવું પડે એટલે એ બધું થોડુંક ખરાબ થઈએ. આ એ જ રીતે વોપર તૈયાર થયેલું છે. અહીંયા તમે જુઓ અલગ અલગ ખાલી એક સ્પોટ જ કરેલું હશે, આ જે છે ખાલી સ્પોટ જ કરેલું છે, આખી લાઈન નથી ખેંચેલી. આમનું જે આયુષ્ય હોય એ વધારે હોય. જો ખેડૂત મિત્રો, અત્યારે વોપરમાં વેલ્ડિંગ થઈ રહ્યું છે. પહેલાં જે સાદું વેલ્ડિંગ થતું હતું એમની જગ્યાએ ખાલી એક સ્પોટ જ કરવામાં આવે અને તેમ છતાંય આમની જે મજબૂતાઈ હોય એ સાદા વેલ્ડિંગ કરતાં વધારે હોય છે. અને કદાચ મારા અંદાજે આ વેલ્ડિંગમાં કાટ સરું લાગવાની પણ શક્યતા ઓછી, ઓલા વેલ્ડિંગમાં જે કાટ સરુની શરૂઆત થાય. ઓપરમાં જે કાંઈ પણ વેલ્ડિંગ થયું હોય એ અહીંયા આપણી સામે સ્ટોરેજ છે. બીજું કે ઓરણીમાં જે કાંઈ પણ લોખંડ વપરાતું હોય એમનું કટિંગ છે, એ લોખંડની પટ્ટી છે, એ જે કાંઈ પણ આપણે વાળવાનું થાય એમના માટે આ આખો પ્રેસ ડિપાર્ટમેન્ટ છે. અલગ અલગ પ્રેસ છે, જે પ્રમાણે જરૂરિયાત પડતી હોય એ પ્રમાણે આમાં પ્રેસની અંદર
આપણે ડાય બેસાડેલી હોય, એ ડાય મુજબ આ જે કંઈ પણ કારીગર કામ કરે છે. જો ખેડૂત મિત્રો આ બધું એક એક મશીન આપણે બતાવવા જશું તો વિડીયો કદાચ કલાકમાં પણ પૂરો ના રહે. બરાબર. તો ખેડૂત મિત્રો તમે જે આગળ કટિંગ અને બધું જે જોયું એનો સ્ટોરેજ એરિયા આખો અહીંયા છે કે જે જે વસ્તુ બનીને તૈયાર થઈ છે અહીંયા સ્ટોરેજ થઈ છે. કોડ ઉપર સ્ટોરેજ હોય, કઈ વસ્તુ કેટલી આપણી પાસે સ્ટોકમાં છે એ દરેક વસ્તુ કાર્ટૂનમાં ટેગ એ મારેલા હશે. બરાબર. અને આપણી પાસે એમનો જે સ્ટોરેજ છે કેટલું છે એ રેકોર્ડ હોય. એમ ભાઈ આ આપણો આખો રિસર્ચ વિભાગ છે. બરાબર. રિસર્ચ અને ડેવલપમેન્ટ આપણે કહી શકીએ. તો કંપનીમાં જે કંઈ પણ નવી ટેકનોલોજી કે નવી મશીનરી બનતી હોય ને આ વિભાગની અંદર બનતી હોય, પણ અહીંયા આપણે નહીં જઈએ. કેમ કે અહીંયા જવા માટે મને ખુદને પરમિશન નથી. જેમને પરમિશન હશે એમને અહીંયા ફેસ લોકથી ઓપન કરી ગેટ ઓપન થાય અને એમની અંદર બધા જઈ શકે. એટલે ટૂંકમાં આવનાર સમયમાં શું કઈ નવું આવવાનું છે? હા, એ ટૂંકમાં મોનોપોલી અથવા ગુપ્ત રીતે આપણે કહી શકીએ કૃષિ ભાષામાં એ અંદર અહીંયા તૈયારી થતી હોય છે કંપનીમાં લાંબો ટાઈમ. ટૂંકમાં એ બધા પ્રોજેક્ટ હાલતા હોય અને નવા મશીનરી એમની અંદર ડેવલપ થતા હોય. આ જે વિભાગ છે મિતુલભાઈ, આ આપણે ખેડૂતો આપણે જે લોઢિયો કહીએ, હા, લોઢિયા માટેનો છે. તો આમનો જે આખો પાઇપ હોય, પાઇપ આપણી પાસે આવ્યો હોય, આખે આખો અહીંયા મૂકી દઈએ, એક સાથે 8 હોલ આમાં પડે, એક એક ઇંચે હોલ પડતા હોય, પછી આખો પાઇપ લઈ લઈએ જે પ્રમાણે આપણે જરૂર પડે એ પ્રમાણે પછી આ પાઇપનું આપણે કટિંગ કરતા જતા હોય. કોઈ પણ લોઢિયો બનતો હોય ને એ લોઢિયામાં આપણે આખો એક ફર્મો તૈયાર હોય. બરાબર. એટલે ક્યારેય કોઈ એંગલ આડાઉડો ના થાય. બાકી તો શું છે, આપણા જે દાતા હોય એ હામાં હામાં હોલે ચડા હોય તો નટ બોલ્ટ મળે જ નહીં ને. આખો એમનો ફર્મો તૈયાર હોય. આપણે ફર્મા ઉપર જ ટૂંકમાં લોઢિયો તૈયાર થાય એટલે એમાં એક દોરાનો ફરક ના પડે. પેલો લોઢિયો જોવો કે છેલ્લો જોવો, બધાની ક્વોલિટી એક જ સરખી હોય. બરાબર. આ જે વિભાગ છે ને આખો ફેબ્રિકેશન વિભાગ આપણે કહીએ, એમાં વૈણીની જે કંઈ પણ ફ્રેમ છે ટોટલી ફેબ્રિકેશન આવી રીતના 70s આપણે પ્રોસેસ આપણે યુઝ કરીએ છીએ, એ પ્રોસેસ મુજબ જ આખું સિસ્ટમેટિક આપણું ફેબ્રિકેશન થતું હોય. દાતા વિભાગ છે એટલે વૈણીમાં જે દાતા વપરાતા હોય એ દાતા અને એમની અંદર જે હોલ પાડવા પડે ફારવા ફિટ કરવા માટે, એમના માટે સ્પેશિયલ ડબલ હોલનું ડ્રીલ મશીન છે. બરાબર. અને એમની ડાય પણ ફિક્સ હોય, જે અહીંયા હોલ છે ત્યાંથી હોલ પડી અને આ દાતા આવ્યો. જો મિત્રો આપણે જે દાતાના હોલ છે એ કોઈ સાઈડમાં એક બાજુ કે થોડા બધા આમ કે આમ કે કોઈ પણ પ્રકારનો આપણી ભાષામાં કહે તો પરફેક્ટ હોલ, એની જગ્યા એટલે એની જગ્યા ફિક્સ જ. હવે આપણે ઘણું ફેબ્રિકેશન પ્રેસ ડિપાર્ટમેન્ટ શીટ મેટલ એ બધું જોયું. હવે ત્યાં જે વેલ્ડિંગ ને બધું થઈને આવે એટલે જે કઈ દાતા હોય કે કોઈ પણ મટીરિયલ છે એમની ઉપર વેલ્ડિંગ ના જેણે જેણા પેલા જે છે ટીપા હોય કે બધું થોડું ખરાબ હોય મટીરિયલ, એ મટીરિયલ ને આમાં આ એક શોર્ટ બ્લાસ્ટિંગ નું આખું મશીન છે, આખું ડિપાર્ટમેન્ટ છે. તો આ શોર્ટ બ્લાસ્ટિંગ ની અંદર આપણો જે લોઢિયો છે કે કોઈ પણ લોખંડ ની વસ્તુ છે એમની અંદર ટીંગાડી ને એમની અંદર આપણે પ્રોસેસ કરવામાં આવે. તો આપણે જે પહેલા મટીરિયલ જોયું હતું અને આ જે છે એકદમ પ્લેન સરફેસ તમને મળી જાય. આ આખું 7 ટેન્ક પ્રોસેસ છે. તો જે શોર્ટ બ્લાસ્ટિંગ માંથી મટીરિયલ આવ્યું હોય એમની ઉપર કઈક રસ્ટ હશે, કઈક ઓઇલ હશે, એમને અલગ અલગ 7 પ્રકારના કેમિકલમાં આપણે પાર્ટ ને આપણે ડુબાડીએ એટલે એમની ઉપર રસ્ટ અને જે કઈ પણ હશે એ બધી ઇમ્પ્યુરિટીઝ આપણે કહીએ એ બધું નીકળી જાય આમાં. અને પછી આમની ઉપર આપણે પાવડર કોટિંગ કરવા માટે રેડી છે. શોર્ટ બ્લાસ્ટિંગ થાય, 7 અલગ અલગ કેમિકલ ટેન્કમાં પ્રોસેસ થાય, એમના પછી આપણને ખ્યાલ આવે કે જે આપણી પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ પાવડર કોટિંગ કરવા માટે રેડી છે. એ પછી આપણે અહીંયા આ કન્વેયર સિસ્ટમ આખી છે એમાં આપણે ટીંગાડી દઈશું ધીરે ધીરે. જો ખરેખર મિત્રો અંદર જાય છે અહીંયા તમે જોઈ શકો છો એમની અંદર આપણે પાવડર છાંટીએ છીએ, કલર નથી કરતા. તો શું થાય, પાવડરની ક્વોલિટી અને પેલા કલર કરતા તો તકલીફ એવી પડતી કે લોખંડ ઉપર આપણે કલર કર્યો ને એની કોપડી પડી જાય. પાવડર કોટિંગ કરીએ એટલે એમાં એ વસ્તુ ના આવે. બરાબર. હવે જે પાવડર કોટિંગ થઈ ગયું હોય ને મિતુલભાઈ, એ આખું આ ટનલમાં જાય. આમની અંદર આપણે ટેમ્પરેચર વધારે હોય એટલે પાવડર એમની ઉપર હોય એ ઓગળે, સામેથી લોખંડ છે જેવું ઓગળે એટલે સામે એક બોન્ડ થઈ જાય એટલે આપણે જે કોપડી કરવાનો પ્રોબ્લેમ હતો એ આમાં પછી ના આબુ પડી ગયું એવું નહીં થાય. કેમ કે આખું સિસ્ટમેટિક છે અને બધી જગ્યાએ સેમ પાવડર છટાણ હોય છે અને સામે એમની ઉપર જે ટેમ્પરેચર આપણે વધાર્યું હતું એ સેમ આપણે મટીરિયલ આવતું હતું. બરાબર. તો કન્વેયર પછી અહીંયા નીચે ઉતરશે એટલે જે કાંઈ પણ પાવડર કોટિંગ છે, આપણા ઓણીના ફ્રેમ છે, ઓણીના હોપર છે, એ બધા અહીંયા આપણે ઉતારી લઈએ. આખો સ્ટોરેજ એરિયા છે, અહીંયા પછી સ્ટોરેજ થાય અને ઓણીની અંદર જે માર્કિંગ કરવાનું છે એ માર્કિંગ માટે અહીંયા આ લેઝર માર્કિંગ મશીન છે. આ ભાઈ જે છે એમના માર્કિંગ કરશે. પાવડર કોટિંગ થઈ ગયું હોય
અને માર્કિંગ થઈ ગયું હોય લેધર માર્કિંગ માં, એમના પછી આ સ્ટોર ની અંદર એ બધી વસ્તુ આપણે સ્ટોર કરવામાં આવે. ટૂંકમાં હવે આ સ્ટોરેજ માંથી ડાયરેક્ટ ફિટિંગ માં જઈને, ડાયરેક્ટ હવે ફિટિંગ માં જશે. પેલા સેમી એસેમ્બલી વિભાગ માં જાય અને એમના પછી ડાયરેક્ટ ફાઇનલ ફિટિંગ. આ મિતુલભાઈ આપણો સેમી એસેમ્બલી ડિપાર્ટમેન્ટ છે. જે કઈ પણ અલગ ફાઈબર મટીરિયલ બનતું હોય એની સાથે લોખંડ સાથે ફિટિંગ કરવું, ઓરણી નું ઉપર નું ખાલી માથું બનાવવું, એ સેમી એસેમ્બલી માં 50% આપણું કામ અહીંયા પતી જાય. અહીંયા આ એક રોટાવેટર ની લાઈન આપણે છે. બરાબર, રોટાવેટર નું જે ફાઇનલ ફિટિંગ થતું હોય એ અહીંયા થાય. સૌથી પેલા શું થાય, આ બાજુ બતાવું. અહીંયા આજે આખું મશીન, તમને જે મશીન જેવું દેખાય છે એમાં એવું થાય કે એમને આપણે રોટાવેટર માંથી ગિયર કે જે કઈ પણ વાપરીએ છીએ એમની ઉપર કઈક ના કઈક રસ્ટ હશે. બરાબર, એ બધું કાઢવા માટે આ એક આખું એમનું વોશિંગ મશીન છે. એમરી, ટૂંકમાં આપણે દેશી ભાષામાં કહીએ એમરી, એમરી કાઢવા માટેનું મશીન છે. બરાબર, એ બધી વસ્તુનું 50% આપણે જે કહીએ અથવા તો સેમી એસેમ્બલી અને એમનો સાઈડ ના જે હબ છે એ બધું અહીંયા મશીન માં ફિટ થઈ જાય. રોટાવેટર ની લાઈન અને પછી એ આખું આ લાઈન માં ચડાવી દેશું આપણે. બરાબર, અહીંયા એવું થશે કે લાઈન માં જેમ રોટાવેટર આગળ જતું જાય ને એમ એમનું ફિટિંગ થતું જાય. અહીંયા જે કારીગર હશે એમને જેટલું ફિટ કરવાનું છે કરશે. એમને માનો કે આ રોટર આખું સેટ ફિટ કરવાનું હોય તો રોટર ફિટ કરશે. આગળ જાય રોટાવેટર એમને ઉપરની ફ્લેટ ફિટ કરે, એના આગળ વાળા પાછળ નું ટ્રેલિંગ બોર્ડ ફિટ કરે. એવી રીતના આખું રોટાવેટર બની અને છેલ્લે અહીંયા દીવા સામે નીકળે તો રોટાવેટર કમ્પ્લીટ થઈ જાય. રોટાવેટર કમ્પ્લીટ થઈ જાય. એમાં મિતુલભાઈ જે 50% આપણું ફિટિંગ છે એ અહીંયા થઈ જાય. બરાબર, સેમી એસેમ્બલી વિભાગ છે. ઉપરનું જે માથું હોય અને એમાં જે કઈ પ્લાસ્ટિક પાર્ટ જે ફિટ કરવાનો હોય એમની સાથે ફિટ થાય. પછી છેલ્લે ફાઇનલ એસેમ્બલીમાં કલ્ટિવેટર ઉપર ફિટ થાય. અહીંયા એમની ચેન ચક્કર છે, એમાં જે આપણે નવી સિસ્ટમ બેરિંગ સિસ્ટમ કરી છે ત્યાં ભાઈ ફિટ કરે છે. બરાબર, બેરિંગ સિસ્ટમ એ અહીંયા બધું ફિટ થઈ જતું હોય. હવે મિતુલભાઈ આ ફાઇનલ ફિટિંગ વિભાગ, બરાબર, અને જ્યાં જે સેમી એસેમ્બલીમાં 50% ફિટિંગ આપણે થતું હતું એ 50% ફિટિંગ થઈ સેમી એસેમ્બલીમાં અને આ ફાઇનલ એસેમ્બલીમાં બધો પાર્ટ આવે. બરાબર, પછી અહીંથી જ આપણે જે કઈ પણ ખેડૂતોના ઓર્ડર છે કે બહારના ડીલરના ઓર્ડર છે એમની આખી ગાડી ભરવાની હોય પછી અહીંથી જ આપણે ડિસ્પેચ કરતા હોય. બરાબર, અહીંયા આવીને ટૂંકમાં અહીંયાથી કમ્પ્લીટ બની જાય. આપણે તો કે દાતી અથવા તો લોઢિયાની નીચે દાતાને જો અહીંયા ફિટિંગ થઈ ગયા, આમથી ફિટિંગ થઈને આપણે હમણાં જોયું એમ દાતા આવ્યા છે આ બાજુથી અને બધું કલર કામ થઈને આવ્યું છે અને આ બાજુ આપણે જોયું તો ઓપર આમ થઈને ફિટિંગ થઈને આવે અને બે ભાગા થઈને જોઈન્ટ કરવામાં, અહીં જોઈન્ટ કરવામાં આવે, ફાઇનલ ફિટિંગ થઈ જાય. અત્યારે આ તમે જે જોઈ રહ્યા છો ડાયરેક્ટ આપણે ખેડૂતની ગાડીમાં એમનો જે ઓર્ડર છે વોઈણી આપણે ડાયરેક્ટ લીક થ્રુ જેમાં એમની ગાડીમાં જ મૂકી દઈએ. બરાબર, આપણે જે વિભાગમાં આવ્યા આ વિભાગ ક્વોલિટી કંટ્રોલ એટલે અને ક્વોલિટી એશ્યોરન્સ વિભાગ, આપણી ભાષામાં કહીએ ખેડૂતોની ભાષામાં તો કોઈ પણ આપણે વોરણી હોય કે રોટાવેટર હોય એમની ગુણવત્તા એક સરખી જળવાઈ રહી એટલે એમની અંદર જે કાંઈ પણ અલગ અલગ પાર્ટ હોય એમના માલ આપણે અહીંયા કંપનીમાં આવતો હોય, માનો કે એક ટ્રક ભરે નહીં હોય બધા સારા છે કેમ ખ્યાલ આવે. બરાબર, તો બધું ચેક કરવા જાય એમાંથી રેન્ડમલી આપણે પીસ ઉપાડીએ અને એમાં જે આપણે ક્વોલિટી કંટ્રોલની જે સ્ટાન્ડર્ડ ટીમ છે એ ટીમ એમાં ટેસ્ટિંગ કરે, એમના બધી સાઈડથી માપ સાઈઝ લે અને ખબર પડે કે ભાઈ આ પાર્ટ ઓકે છે પછી જ આપણે પ્રોડક્શનમાં લેતા હોય. એટલે જે સ્પેર પાર્ટ આવતો હોય 100% આપણી જે માપ સાઈઝની આપણે જે ગુણવત્તા જે કંપનીને જે પ્રમાણે જોતી હોય તે આ ઓફિસની અંદર ટૂંકમાં ચેકિંગ થાય છે. જોઈએ આપણે અંદર કઈ રીતના ટેસ્ટિંગ ને બધું છે. તો એમની જે અલગ અલગ મશીનરી હોય, મશીનરી છે અહીંયા એક લેવલ સરફેસ હોય લેવલ સરફેસ ની ઉપર બધું ટેસ્ટિંગ થતું હોય. બરાબર, ટીમ છે પછી એમને જે ડેટા હોય એ ડેટા અહીંયા કમ્પ્યુટર ની અંદર એ લોકો એનાલિસિસ કરતા હોય. બરાબર, એમાં અલગ અલગ થોડા તો મોંઘા મશીનરી હોય અલગ કબોર્ડમાં રાખેલા હોય. બરાબર, એ બધું અહીંયા ટેસ્ટિંગ થાય અને ઇનકેસ રિજેક્શન છે તો એમાં લાલ કલર નો ટેગ આપી દે કે આ આટલો માલ આવ્યો છે બધો રિજેક્ટ છે, લાલ કલર નો ટેગ છે ને. જોઈ શકો છો તમે ખેડૂત મિત્રો કે કોઈ પણ વસ્તુ જે કંપનીને જોઈએ છે એ બરાબર ના હોય તો અહીંયા ચેકિંગ થતું હોય છે. ટૂંકમાં કોઈ પણ વસ્તુ ચલાવી લેવામાં નથી આવતી એમાં લાલ ટેગ મારી દે છે. ખેડૂત મિત્રો આગળ તમે જે રીતે જોયું એ મુજબ અલગ અલગ વિભાગમાં અલગ અલગ વસ્તુ અહીંયા જ બનાવવામાં આવે છે. 100% પરફેક્ટ બનાવવામાં આવે છે અને એ મોડલ અહીંયા તૈયાર થયેલા છે. ઓટોમેટિક ઓરણીઓ જો તૈયાર થયેલી છે, અહીંયા બાજુમાં તમે જોઈ શકો છો કે રોટાવેટર તૈયાર થયેલું છે. એ બધો જ અહીંયા ટેસ્ટિંગ કરી 100% બરાબર છે એ બધું ટેસ્ટ કરી અને પછી અહીંયા પોગાડવામાં આવે. ખેડૂત મિત્રો તમે જોયું ધરતી એગ્રોનો અલગ અલગ મોડલો કઈ રીતે બનાવે છે, આપણે પ્લાન્ટની મુલાકાત લીધી અને એના બધા ઓટોમેટિક ઓરણી અને રોટાવેટર ને બધું આપણે જોયા. તો વધુ માહિતી માટે તમે કંપનીના નંબર તમને ડિસ્પ્લે ઉપર દેખાય છે એમાં કોન્ટેક્ટ કરીને વધુ માહિતી પણ મેળવી શકો છો. ખેતીને લગતા નવા વિડીયો સાથે ફરી આપણે મળીશું. ત્યાં સુધી આપણી ચેનલમાં જોડાયેલા રહેજો.